ફરી એકવાર હું દીપા ગજ્જર, અમારી ચેનલ સુપર સહેલિયામાં, અને આ તમે જોઈ શકો છો મખાના, ફૂલ મખાના એ કમળનો એક ભાગ છે અને હેલ્થ માટે બહુ જ સારા છે. જેને કમરનો દુખાવો રહેતો હોય એ કાયમ રેગ્યુલર મખના થોડા થોડા ખાય તો કેલ્શિયમ સારું એવું મળે છે, કમરનો દુખાવો પણ મટાડી શકે છે. તો આ જે મખના છે એ 75 ગ્રામ એટલે 1 મિલ બરાબર હોય છે. એટલે ક્યારેક તમે જમવાનું સ્કીપ કરી દો, એની બદલે 75 ગ્રામ મખના ખાઈ લો તો એટલી જ ન્યુટ્રિશનલ વેલ્યુ આપે છે જેટલું 1 મિલમાં હોય છે. ખાંડ મખના 75 ગ્રામ લેવાના છે, ખાંડ 1/4 કપ, 500 ગ્રામ જેટલું દૂધ. અહીંયા ફૂલ ક્રીમ મિલ્ક મેં વાપર્યું છે, તમે ગાયના દૂધની પણ બનાવી શકો. ડ્રાય ફ્રૂટ્સ લેવાના છે, એમાં મેં બદામ લીધી છે, એ મેં ચોપ્ડ કરી લીધી છે, એ અહીંયા લગભગ મેં 5-7 બદામ લીધી હશે. એલચીનો પાવડર કરવાનો છે, એ લગભગ 1 ચમચી જેટલો છે, અને 4-5 કેસરની સ્ટ્રિંગ છે, એ ડ્રાય રોસ્ટ કરીને એ પણ આવી રીતે થોડુંક હાથેથી મસળી લેવાની, અને 1 ચમચી જેટલું ઘી. તો આ રીતે એક પેન લઈ લેવાનું છે અને પેનની અંદર 1 ચમચી ઘી મૂકી અને પહેલાં મખના થોડા આ રીતે એક મખના રાઉન્ડ હોય એટલે એના થોડા થોડા આ રીતે પીસીસ કરી લેવાના, અને પ્લેનમાં આપણે જ્યાં સુધી થોડા ગુલાબી કલરના ના થાય ત્યાં સુધી થોડા આવી રીતે રોસ્ટ કરી લેવાના. તો બહુ સારી રેસીપી છે આ. આ ખીર તમે એક બાઉલ ખાઓ તો ઉપવાસમાં ઘણું સારું રહે છે. આ મખના એટલા બધા હેલ્ધી હોય છે, તમે મમરા જેમ આપણે બનાવીએ છીએ મીઠું હળદર ને મરચું નાખીને, એ રીતે આ મખના પણ તમે બનાવી નાસ્તામાં ચા અને ચાની સાથે ખાઈ શકો તો બહુ જ હેલ્ધી થઈ જાય, બહુ સારું રહે છે. તો આ રીતે બ્રાઉન થઈ જાય પછી આપણે એમાં દૂધ નાખી દઈશું, અને દૂધ ઉકળે એટલે પછી એમાં દૂધ ઉકળે થોડું ગાઢું થાય એટલે ખાંડ નાખી દઈશું. જો તમને ગાઢી ખીર ગમતી હોય, વધારે ગાઢી ખીર, અને ટાઈમ ઓછો હોય અને ફટાફટ બનાવી હોય તો આ રીતે મખના શેકાઈ જાય, થોડા બ્રાઉનિશ થઈ જાય, ગુલાબી ડાર્ક, એટલે આપણે થોડાક મખના મિક્સરના બાઉલમાં ક્રશ કરીને પાવડર કરી નાખવાનો, અને પછી એ પાવડર આ દૂધની અંદર એડ કરી દેવાનો. એટલે કે થોડાક પાવડર કરવાનો અને થોડા આખા આવા રાખવાના, કેમકે આખાનો લુક સરસ આવે ખીરનો. એટલે જો આ રીતે હવે આપણે ગરમ કરવાનું અને દૂધ બરાબર ઉકળે પછી કલર જ એ દૂધનો બદલાઈ જશે, બ્રાઉનિશ, એકદમ લાઇટ બ્રાઉન કલર થઈ જશે દૂધનો, એટલે એની અંદર ખાંડ નાખી દેવાની અને બધું સરસ હલાવી લેવાનું. અને પછી કેસર અને ડ્રાય ફ્રૂટ્સ, અહીંયા મેં બદામ લીધી છે, એની બદલે તમે પિસ્તા, બદામ, તમારી જે ચોઈસ હોય એ પ્રમાણે બધા ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો. તો ઉપવાસમાં અત્યારે નવરાત્રિ ચાલી રહ્યા છે તો આ રીતે ખીર બનાવીને તમે માતાજીને પણ ભોગ ધરાવી શકો, પોતે પણ ખાઈ શકો. તો ચોક્કસ બનાવો, ટ્રાય કરો, ઇઝી અને હેલ્ધી રેસીપી છે. અમારી ચેનલ સુપર સહેલિયામાં તમારો જે રિસ્પોન્સ છે અત્યાર સુધી એ બદલ વી આર વેરી થેન્કફુલ ફોર યુ. અને અમને અમારા જે વિડીયો હોય એ જોતા રહેજો, લાઇક કરતા રહેજો, શેર કરતા રહેજો, અને અત્યાર સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ અસ. તો જો આ રીતે આખી ખીર મારી થઈ ગઈ છે, કલર દૂધનો તમે જોઈ શકો છો બદલાઈ ગયો છે, અને વધારે ગાઢી જોઈતી હોય તો મેં કહ્યું એમ થોડો પાવડર કરીને નાખી દેવાનો. બાકી આ રીતે ખીર તમે તૈયાર કરી શકો. ઘણા લોકો કૂકરમાં બનાવતા હોય છે, કૂકરમાં તમે આ રીતે મિક્સ કરીને એક વિસલ લગાવી દો તો થઈ જાય, પણ નોર્મલી આપણે સ્લો ફ્લેમ કુકિંગમાં ખીર બનાવીએ તો વધારે સરસ બને, એટલે આ રીતે બનાવવાની. તો મેં એલચીનો પાવડર, બદામ બધું તે નાખી દીધું, આ ખીર રેડી થઈ ગઈ, સર્વિંગ માટે રેડી છે. ઓકે, થેન્ક યુ.